नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल एजुकेशन बाय राठौड़ ब्रदर्स यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। आज आपणे भणीशुं धोरण 8 विषय विज्ञान एनसीईआरटी प्रकरण 1 पाक उत्पादन अने व्यवस्थापन भाग 1। आजना वीडियो लेक्चर में आपणे प्रकरण नंबर 1 नी थोड़ी प्रस्तावना विषे वात करी। आपणे अगाउना धोरण में भणी चूक्या छीए के वनस्पति પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે બનાવે છે અને તેમાં પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે। તો તે આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છીએ, એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આ વ્યક્તિઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી। ખોરાક જાતે બનાવી શકતા પ્રાણીઓને વનસ્પતિ મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તેના માટે તે ખોરાક માટે વનસ્પતિ ઉપર નિર્ભર રહે છે। આપણે ખોરાકની જરૂર શા માટે પડે છે, આપણે ખોરાક શા માટે લઈએ છીએ, તો શરીરની શારીરિક ક્રિયાઓ જેવી કે શ્વસન, પાચન, ઉત્સર્જન કરવા માટે શક્તિ મેળવવા માટે ખોરાકની જરૂર પડે છે। એટલે કે શારીરિક ક્રિયાઓ કરવા માટે અને આપણે શારીરિક ક્રિયાઓ શ્વસન, પાચન અને ઉત્સર્જન કરવા માટે શક્તિ મેળવવા માટે આપણે ખોરાક લઈએ છીએ। ખોરાકની મદદથી આપણને શક્તિ મળે અને આપણે આવી બધી ક્રિયાઓ કરી શકીએ છીએ। હવે મનુષ્ય એ જાતે ખોરાક બનાવી શકતો નથી, માટે તે ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણી બંને ઉપર નિર્ભર રહે છે। કારણ કે મનુષ્ય મિશ્રાહારી પ્રાણી છે અને તે શાકાહારી અને માંસાહારી, એટલે કે વનસ્પતિથી અને તેની બનેલી પેદાશો અને પ્રાણીઓ અને તેની બનેલી પેદાશો બંનેનું ખોરાકમાં સેવન કરે છે। એટલા માટે મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણી બંને પર ખોરાક માટે નિર્ભર રહે છે। હવે આપણા એટલા મોટા દેશમાં ખોરાકનું ઉત્પાદન કરવા માટે, એટલે ખેતરમાં પાકનું વ્યવસ્થાપન અને ઉત્પાદન કઈ રીતે કરવું, યોગ્ય રીતે થાય તો જ એટલી મોટી જનસંખ્યાને આપણે ખોરાક પૂરો પાડી શકીએ છીએ। તો સૌપ્રથમ પાક કોને કહેવાય? તો પાકની વ્યાખ્યા આપણે સમજીએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર, એટલે કે ખેતરમાં ખૂબ જ મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે, તો તેને પાક કહે છે। એટલે કે કોઈ એક જ સ્થાન પર એક જ પ્રકારના છોડને ખૂબ જ મોટી, એટલે કે વિશાળ માત્રામાં ઉછેરવામાં આવે છે તો તેને પાક કહે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ ઘઉંનો પાક, ઉદાહરણ તરીકે આપણે લઈએ, કોઈ એમ કે ઘઉંનો પાક અથવા કપાસનો પાક કે ઘઉંનો પાક કે, તો એમ આપણે એમ વિચારવાનું કે કોઈ એક જ ખેતરમાં 5 વીઘા કે 10 વીઘાના ખેતરમાં, એ વિશાળ જગ્યામાં આખા ખેતરમાં ખાલી ઘઉંના છોડને ઉછેરવામાં આવે તો એને ઘઉંનો પાક કહેવામાં આવે છે। જો આખા ખેતરમાં કપાસના છોડને ઉછેરવામાં આવે તો તેને કપાસનો પાક તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ ભારત જેવા દેશમાં
ભેજ, તાપમાન અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જુદા જુદા પ્રકારના છોડને જુદી જુદી ઋતુમાં વાવવામાં આવે છે। એટલે કે ભારતમાં વરસાદની અનિયમિતતા, ભેજ એવી બધી પરિસ્થિતિઓના કારણે, તાપમાનની પરિસ્થિતિઓના કારણે અમુક પાકને તેની અનુકૂળ પરિસ્થિતિ હોય તે પ્રમાણે વાવવામાં આવે। અમુક પાક જેમ કે ઘઉં છે, ચણા છે, મકાઈ છે, ડાંગર છે, તે પાકને તમે શિયાળામાં વાવો તો તેનો ઉછેર સરખી રીતે થાય છે। પછી અમુક બીજા પાક હોય તો તે પાકને ચોમાસામાં વાવો તો તેને સરખી રીતે થાય છે। એટલે કે જુદી જુદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક। ખરીફ પાક અને બીજો છે રવિ પાક। તો આપણે આમાં પહેલો જોઈએ કે ખરીફ પાક, એટલે કે જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે, એટલે કે સામાન્ય રીતે ચોમાસામાં વાવવામાં આવે, વરસાદની ઋતુ ચોમાસું, ચોમાસામાં વાવવામાં આવે તેને ખરીફ પાક કહે છે। અને આ પાકનો સમયગાળો જૂનથી, એટલે કે જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધીનો હોય છે। તો તેના ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, મગફળી વગેરે આવા બધા પાક, એટલે જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે છે તેને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। અને આનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે, કે જે સમયગાળા દરમિયાન સામાન્ય રીતે આપણે જ્યાં ચોમાસાની ઋતુ હોય છે ને ત્યાં વરસાદ પડે છે। ડાંગર, મકાઈ, મગફળી, સોયાબીન આવા પાકોને આપણે આ સમયમાં વાવી શકીએ છીએ। હવે રવિ પાક, એટલે કે જે પાકને શિયાળાની ઋતુમાં વાવવામાં આવે, તેને રવિ પાક કહે છે। અને આ પાકનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાથી માર્ચ સુધીનો હોય છે। અને આ રવિ પાકના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ આવા બધા પાક આપણે શિયાળાની ઋતુમાં વાવીએ છીએ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આવા વધુ વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।